આજે આપણે શીખીશું લંબ અને લંબ સમદ્વિભાજક શું છે અને તેને દોરવાની કેટલીક રીતો. પ્રસ્તાવના. સૌપ્રથમ આપણે સમજીશું લંબ શું છે. જ્યારે બે રેખાઓ M અને N એકબીજાને કાટખૂણે એટલે કે 90 અંશના ખૂણે છેદતી હોય તો આપણે કહીએ છીએ કે તેઓ એકબીજાને લંબ છે. તેને આપણે આ રીતે અથવા આ રીતે દર્શાવીએ છીએ. હવે અહીં જુઓ, અહીં રેખા N રેખા M પર લંબ તો છે, પરંતુ રેખા M ને બે સરખા ભાગોમાં પણ વહેંચી રહી છે, એટલે લંબ રેખા N રેખા M ના મધ્ય બિંદુમાંથી પસાર થઈ રહી છે. આપણે કહી શકીએ છીએ કે રેખા N રેખા M નો લંબ સમદ્વિભાજક છે. ઉદાહરણ તરીકે અહીં એક લંબ ચોરસ કાગળ છે. આપણે તેને લંબાઈની દિશામાં વચ્ચેથી વાળીશું અને તે વળાંકની જગ્યાએ નિશાન કરીશું. માની લો કે વળાંકની નિશાની રેખાખંડ AB છે, પછી આપણે આને બીજે દિશામાં વચ્ચેથી વાળીશું અને વળાંકની નિશાની કરીશું. માની લો કે વળાંકનું ચિહ્ન PQ છે. જેમ કે તમે જોઈ શકો છો, બંને રેખાખંડ પરસ્પર લંબ છે, તેમજ તે એકબીજાના મધ્ય બિંદુમાંથી પસાર થઈને જાય છે, તેથી રેખાખંડ AB રેખાખંડ PQ નો લંબ સમદ્વિભાજક છે. તેવી જ રીતે રેખાખંડ PQ પણ રેખાખંડ AB નો લંબ સમદ્વિભાજક છે. ચાલો હવે જાણીએ છીએ આપેલ રેખા પર કોઈ બિંદુમાંથી પસાર થતો લંબ દોરવાની રસપ્રદ રીતો. અહીં એક કાગળ છે જેના પર એક રેખા M દોરવામાં આવી છે. આપણે આ રેખા પર સ્થિત બિંદુ P માંથી પસાર થતી લંબ રેખા દોરવાની છે. આના માટે આપણે કાગળને એવી રીતે વાળીશું કે વળાંકનું નિશાન બિંદુ P માંથી પસાર થઈને જાય અને રેખા M નો એક ભાગ બીજા ભાગને ઢાંકી દે. હવે જો આપણે કાગળને ખોલીશું તો આપણે જાણી શકીશું કે વળાંકનું નિશાન P માંથી પસાર થાય છે અને સાથે સાથે તે રેખા P પર લંબ પણ છે, એટલે કે આપણે આપેલી રેખા પર બિંદુમાંથી પસાર થતો લંબ દોર્યો છે. શું આપણે માપપટ્ટી અને કાટખૂણિયાના ઉપયોગથી પણ આપેલી રેખા પર કોઈ બિંદુમાંથી પસાર થતો લંબ દોરી શકીએ છીએ? વિચારો. ચાલો હું જણાવું છું. તેની રીત નીચે મુજબ છે. પહેલું ચરણ, માની લો કે આપણને રેખા M આપવામાં આવી છે જેના પર બિંદુ P આપેલ છે. બીજું ચરણ, માપપટ્ટીની ધારને આપણે રેખા M પર રાખીશું. ત્રીજું ચરણ, પછી આપણે કાટખૂણિયાનો કાટખૂણો બનાવતી કોઈ એક ધાર માપપટ્ટીની ધાર પર રાખીશું. ચોથું ચરણ, હવે આપણે કાટખૂણિયાને માપપટ્ટીની દિશામાં ત્યાં સુધી લઈ જઈશું જ્યાં સુધી કાટખૂણિયાનો કાટખૂણો બનાવતો છેડો બિંદુ P પર ન આવી જાય. પાંચમું ચરણ, કાટખૂણિયાને આ સ્થાન પર નિશ્ચિત રાખીને આપણે રેખાખંડ PQ દોરીશું. રેખાખંડ PQ રેખા M પર લંબ છે, જેને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. આપણે આ લંબને માપપટ્ટીનો ઉપયોગ કરીને વધારી શકીએ છીએ. આજે આપણે શીખ્યા લંબ અને લંબ સમદ્વિભાજક શું છે અને તેને દોરવાની કેટલીક રીતો. આગળના વિડીયોમાં આપણે શીખીશું માપપટ્ટી અને પરિકરની મદદથી લંબ અને લંબ સમદ્વિભાજક કેવી રીતે દોરવામાં આવે છે.